આણંદ વલ્લભ વિદ્યાનગરના બાકરોઝ સ્ક્વેરમાંથી પોલીસે બનાવટી માર્કશીટ અને ડિગ્રી પ્રમાણપત્રોના આધારે વિદેશી મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કરી ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી જેમાં નવસારી અને વડોદરા સુધી આ કૌભાંડનો રેલો પહોંચતા વલ્લભ વિદ્યાનગર પોલીસની જુદી જુદી બે ટીમો આજે વડોદરા અને નવસારી પહોંચી ગઈ હતી અને વધુ બે આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે મળતી વિગતો અનુસાર બારલોક સ્ક્વેરમાં આવેલી ઇસ્કોન એજ્યુકેશન કન્સલ્ટન્ટ નામની ઓફિસ ખોલી ધવલ અને અમરીશ નામના બે યુવાનો વિદેશ જવા માગતા લોકો પાસેથી ઊંચી ફી વસૂલ કરી અને તેઓને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડ સરદાર પટેલ યુનિવર્સિટી અને એમએસ યુનિવર્સિટી સહિત જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓની બનાવટી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ બનાવડાવી અને વિદેશી યુનિવર્સિટીઓમાં પ્રવેશ અપાવેલ સ્ટુડન્ટ વિઝા પર વિદેશ મોકલી આપતા હતા જે કૌભાંડનો વલ્લભ વિદ્યાનગર પોલીસે પર્દાફાશ કરી ચાર શખ્સોની ધરપકડ કરી હતી ગુજરાત બહારની શૈક્ષણિક સંસ્થાની બનાવટી માર્કશીટો નવસારીનો હિરેન ઉર્ફે સોનું તૈયાર કરી આપતો હોવાનું ખુલતા તેમજ તેમજ વડોદરાનો એક શખ્સ પણ ગુજરાતની માર્કશીટો તૈયાર કરી આપવાનું ખુલતા નાયબ પોલીસ અધ્યક્ષ બી કે જાડેજાની સૂચના અનુસાર વલ્લભ વિદ્યાનગર પોલીસની બે ટીમો આજે નવસારી અને વડોદરા પહોંચી ગઈ છે અને તેઓની બંનેને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે થોડા કલાકોમાં જ બંને આરોપીઓ પોલીસના સકંજામાં આવી જશે પોલીસે જણાવ્યું હતું કે આ બનાવટી માર્કશીટો અને ડિગ્રી સર્ટિફિકેટ જ્યાં તૈયાર થતા હતા તેનું લોકેશન મળી ગયું છે અને પોલીસે ત્યાં છાપો મારવાની તૈયારીઓ આરંભી છે અને ત્યાંથી મોટા પ્રમાણમાં બનાવટી માર્કશીટો અને ડિગ્રી સર્ટિફિકેટો મળી આવવાની શક્યતાઓ પણ પોલીસે વ્યક્ત કરી છે છેલ્લા દોઢ માસથી બારકોલ સ્કોરમાં આવેલ ઓફિસમાં આ કૌભાંડ ચાલતું હતું અને આ કૌભાંડમાં હજુ પણ મોટા પાયે માર્કશીટ અને ડિગ્રી પ્રમાણપત્રો મળી આવવાની સંભાવનાઓ રહેલી છે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ આણંદ